સમાચારમાં આજે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ચિંતાજનક બનેલી સ્થિતિનો અહેવાલ. મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત પુણે નાગપુરમાં પણ કોરોના મહામારીની ચિંતાજનક સ્થિતિ. 8:30 વાગે રાજ્યની પ્રજાને સંબોધન કરશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું બ્રિજલ શાહ. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની બીજી લહેર કેમ આટલી ઝડપી બની રહી છે એ સિવાય કાર્યક્રમમાં આજે વિધાનસભા ચૂંટણી વિશેષમાં તમિલનાડુના એ વિસ્તારની મુલાકાત જે ગણાય છે ચૂનાની ખાણ અને સિમેન્ટ ફેક્ટરીઓનું હબ. તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓની શું છે અપેક્ષા, તેમજ ત્યાં ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા તે વિશે ખાસ ચર્ચા. કેરળની ચૂંટણીઓ માટે કેરળમાં વસતા ગુજરાતીઓ ઉત્સાહિત, પણ ત્યાંના રાજકારણમાં ગુજરાતીઓ ક્યાં? આ નાના સિવાય પણ બીજું ઘણું બધું બીબીસી સમાચારમાં. બુલેટિનની શરૂઆત કરીએ મહારાષ્ટ્રમાં ચિંતાજનક બની રહેલી કોવિડ 19ની સ્થિતિથી. મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર અને પુણે શહેરમાં ખાસ કરીને સ્થિતિ વધુ વકરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા બેઠક બોલાવી હતી અને રાજ્યમાં ફરી એક વખત લોકડાઉનની ચર્ચા વચ્ચે આજે રાત્રે 8:30 વાગે તેઓ પ્રજાજોગ સંબોધન પણ કરશે. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને લગતી કેટલીક હાલની માહિતી પર નજર કરીએ તો મહારાષ્ટ્રના નાગપુરમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 4108 નવા કેસ અને 60 મૃત્યુ નોંધાયા છે. પુણેમાં સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એટલે કે 12 કલાકનો રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. પુણેમાં આવનારા 7 દિવસ સુધી ધાર્મિક સ્થળો સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ સ્થાનિક વહીવટીતંત્રએ આપ્યો છે. તો મહારાષ્ટ્રમાં કોરોનાની આ ચિંતાજનક સ્થિતિ વિશે અમારા સંવાદદાતા મયુરેશ કોનુનો અહેવાલ જોઈએ. મુંબઈમાં સૂર્યાસ્ત થતાની સાથે જ પોલીસ સાર્વજનિક જગ્યાઓએથી લોકોને હટાવવામાં વ્યસ્ત થઈ જાય છે, બજાર બંધ થઈ જાય છે અને કલમ 144ની અસર દેખાવી શરૂ થઈ જાય છે. લાગે છે કે દેશની આર્થિક રાજધાની મનાતા મુંબઈ અને તેના રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે દિવસના દ્રશ્યો કંઈક અલગ જ કહાણી બયાન કરે છે. અહીં ભારે ભીડ છે. આ એ રાજ્ય છે જ્યાં દેશના સંક્રમણના 60% કરતાં વધુ કેસ છે. 10 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રમાં 35,633 એક્ટિવ કેસ હતા. 15 માર્ચ સુધી તે વધીને 1,30,547 થઈ ગયા. 30 માર્ચના રોજ તે ઝડપથી વધીને 3,40,542 થઈ ગયા. થોડા મહિના પહેલાં રાજ્યમાં પરિસ્થિતિ સુધરતા લોકડાઉન ધીરે ધીરે હટાવાયું હતું. મુંબઈમાં તો લોકલ ટ્રેન પણ શરૂ કરી દેવામાં આવી હતી અને તેને જ કોરોનાના કેસ વધવાનું મૂળ કારણ માનવામાં આવે છે. નંબર 1 ઇઝ ટોટલ લેક ઓફ એડિયરન્સ ટુ કોવિડ એપ્રોપ્રિએટલી. મહામારી દરમિયાન જેવું આચરણ હોવું જોઈએ તેવું ન હતું, સાથે પ્રોટોકોલ યોગ્ય રીતે નિભાવવામાં ના આવ્યા, જેમ કે ટેસ્ટિંગમાં ઘટાડો થવો વગેરે. એવા વિસ્તારો જ્યાં પહેલાં મહામારી વધુ ફેલાઈ નહોતી ત્યાં પણ કેસો વધ્યા છે. બીજું, નિયમોનું પાલન ન કરવું અને લોકોની માનસિકતા. લોકોને લાગ્યું કે કોવિડ ખતમ થઈ ગયો છે. મને લાગે છે કે આ વિચાર જોખમી સાબિત થયો અને તેને કારણે બીજી લહેર આવી. And I think that was a fatal mistake. And that has probably cost the state of Maharashtra the second wave. જાણકાર કહે છે કે દેશના અલગ અલગ ભાગોમાં વાયરસનું સ્વરૂપ બદલાયું છે, જેથી તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાતની વૈજ્ઞાનિક પુષ્ટિ નથી થઈ કે મ્યુટેન્ટ સ્ટ્રેઇન અને બીજી લહેર વચ્ચે કોઈ સંબંધ છે. તેને માટે દરેક જિલ્લામાં વાયરસના જનીનોનો અભ્યાસ કરવો પડે. લોકડાઉનની વાતો થઈ રહી છે, જેને કારણે તે પળોને યાદ કરીને લોકો ભયભીત છે. અબ છ મહિના જો ભી હમારા પાસ પૂજી તા અભી કર્જે મેં ખુદ હો ગયે. જો પહેલે 6 મહિના બંધ કરકે ગાંવ મેં રુકા, ઉસકે લિયે મેં ખુદ કર્જે મેં હો ગયા. और कर, अभी पहले का हफ्ता नहीं भर पाया तब तो फिर अगर लॉकडाउन हो गया तो फिर एकदम से डूब जाएंगे. मयूर धुरीनी दादर विस्तार में चानी नानी दुकान छे. तेवो पण इच्छे छे કે લોકડાઉન ફરી લાગુ ન થાય. પ્રચંડ નુકસાન હોય, આર્થિક નુકસાન. સાચું કહું તો અમે ટકી નહીં શકીએ. ખબર નહીં આ લોકડાઉન કેટલા દિવસ ચાલશે. પહેલા લોકડાઉન વખતે જેટલા કેસો હતા તેના કરતા બમણા કેસો સામે આવ્યા છે, તો લોકડાઉન પણ લાંબુ હશે. ટીને આતાચી સંખ્યા છે, ત્યામુળે તો કિતી કાળ ચાલે હે સાંગતા જ નહીં. વિરોધને જોતા ઉદ્ધવ સરકાર હવે કહે છે કે લોકડાઉન વધુ કડક નહીં હોય, પરંતુ સાર્વજનિક જગ્યાએ ભીડ ઓછી કરવા તેઓ જે યોગ્ય લાગે તે કરશે. પૂર્ણ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો બંધ કરવા પડશે, બાંધકામ બંધ કરવું પડશે જેમ પહેલા કર્યું હતું.
પણ હવે એ શક્ય નથી. મજૂરોએ જે સહન કરવું પડ્યું તે રાજ્ય સરકાર માટે યોગ્ય નથી, એટલે અમે તે દિશામાં નથી વિચારતા. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અને વાયરસ ફેલાતો રોકવા જે કરવું પડે તે કર્યું. દેશભરમાં અત્યાર સુધી 6 કરોડથી વધુ લોકોને રસી મૂકવામાં આવી છે, પરંતુ દરેક નાગરિક સુધી તેને પહોંચાડવામાં હજુ સમય લાગશે. ત્યાં સુધી જરૂર એ વાતની છે કે લોકો પોતે જાગૃત બને અને જરૂરી સાવચેતી રાખે. તો મહારાષ્ટ્રના 2 મુખ્ય શહેરો એટલે કે પુણે અને નાગપુરની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક ગણાય છે. આ વિશે વધુ માહિતી આપવા મુંબઈથી આપણી સાથે લાઈવ જોડાયા છે બીબીસી સંવાદદાતા મયુરેશ કોનુર. જી મયુરેશ, બતાઈએ કે નાગપુર ઓર પુણે મેં સ્થિતિ ઇતની ખરાબ હોને કી વજહ ક્યા સામને આ રહી હૈ? બાતે તો અલગ અલગ હો રહી હૈ કે યા ડબલ મ્યુટન્ટ કા પ્રભાવ હૈ, ભીડ બહોત હો રહી હૈ, બહોત સારી ચીઝે હૈ, લેકિન જૈસા ડોક્ટર શશાંક જો ભી હમારે રિપોર્ટ મે બતા રહે થે કે લોગોં કો એહતિયાત બરતને ચાહીએ ઓર શાયદ વો નહીં બરતે ગઈ ઇસી વજહ સે જે દૂસરી વેવ શાયદ 6 પૂરે દેશ મે સે 60% કેસીસ અકેલે મહારાષ્ટ્ર મે આપકો દિખાઈ દેંગી. નાગપુર હૈ જહાં પે પહેલે કુછ દિનો મે લોકડાઉન હુઆ કરતા થા, અબ પુણે હૈ જિસકી બાત કર રહે હૈ, મુંબઈ હૈ. પુણે મે તો આજ સુબહ કી મે બાત બતા દું કે પુણે મે દૂસરે દોર કા લોકડાઉન શરૂ હો ચુકા હૈ. આજ હી સુબહ સરકાર ને ઘોષિત કર દિયા કે અગલે 7 દિન પુણે મે પૂરી તરહ લોકડાઉન હોગા, મોલ્સ બંધ હોંગે, દુકાને બંધ હોંગી, સિર્ફ એસેન્શિયલ સર્વિસેસ કો અલાઉ કિયા જાયેગા ઓર શામ કો 6 બજે સે દૂસરે દિન સુબહ 6 બજે તક પૂરે પુણે મે કર્ફ્યુ લગા જાયેગા. અભી જબ હમ બાત કર રહે હૈ તો મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કુછ હી મિનટો મે પૂરે રાજ્ય કો સંબોધિત કરને જા રહે હૈ ઓર વો શાયદ પૂરે મહારાષ્ટ્ર ભર મે યે દૂસરે દોર કા લોકડાઉન કૈસા હોગા વો બતાયેંગે. સરકાર યે કહે રહી હૈ કે વો જો પહેલે જૈસા લોકડાઉન થા 100% ક્લોઝ વૈસા નહીં હોગા, લેકિન કુછ રિસ્ટ્રિક્શન્સ મુંબઈ મે ભી અબ આપકો દિખાઈ દેગી, શાયદ રેલ હો યા ફિર બસેસ હો ઉસમે કુછ તો રિસ્ટ્રિક્શન્સ આ જાયેગી. તો પૂરા મહારાષ્ટ્ર અબ ચંદ મિનટો મે કી રાહ દેખ રહા હૈ કે કિસ તરહ કા દૂસરે દોર કા લોકડાઉન હોગા. લેકિન હા, કેસીસ બઢ રહે હૈ, કલ કે ભી 40,000 થે ઓર મહારાષ્ટ્ર મે જબ કલ એક દિન મે કરીબ 3 લાખ લોગોં કો ટીકા લગવાયા એસા દાવા સરકાર કર રહી હૈ, ઉસી વક્ત કેસીસ ઓર ભી બઢ રહે હૈ. નાગપુર હો, પુણે હો, ઔરંગાબાદ હો, નાસિક હો, સારે શહેર જો હૈ યહાં પે કેસીસ બઢતે દિખાઈ દે રહે હૈ ઓર અબ રાહ સબ ઇસ બાત કી હૈ કે કિસ તરહ કા લોકડાઉન, દૂસરા લોકડાઉન જિસે કહા જા સકતા હૈ, લેકિન પાર્શિયલ હોગા, 100% સ્ટ્રિક્ટ નહીં હોગા સરકાર કહે રહી હૈ. કૈસા હોગા અગલે કુછ મિનિટો મે હમકો પતા ચલેગા. જી શુક્રિયા મયુરેશ હમારે સાથ જુડને કે લિયે. સમય વિરામનો આગળ જોઈશું. ચુનાની ખાણ અને સિમેન્ટ ફેક્ટરીઓનો હબ ગણાતા તમિલનાડુના અરિયલુરની લોકોની વ્યથા. રોકાઈએ વિરામ માટે થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. અને હવે વાત દેશના 5 રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન હાથ ધરાઈ રહ્યું છે. કુલ 827 બેઠકો પર 27 માર્ચથી શરૂ થયેલા તબક્કાવાર મતદાનમાં લગભગ 18.7 કરોડ મતદારો મતદાન કરશે અને 2 મેના રોજ તેના પરિણામ જાહેર થશે. ભલે ચૂંટણી 5 રાજ્યોમાં થઈ રહી હોય પણ સૌની નજર દક્ષિણના 3 રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુના પરિણામો પર રહેલી છે. ત્યારે બીબીસીની એક ટીમ ચૂંટણીના કવરેજ માટે તમિલનાડુ પહોંચી હતી. આ દરમિયાન તેમણે અરિયલુર જિલ્લાની મુલાકાત લીધી જ્યાં ચૂનાની અઢળક ખાણ આવેલી છે. તો છેલ્લા 30-એક વર્ષમાં ઘણી સિમેન્ટ ફેક્ટરીઝ પણ ખુલી છે, પરંતુ આનાથી આ જગ્યાની જમીન અને ત્યાં રહેતા લોકોના જીવન પર કેવી અસર પડી છે જોઈએ આ ખાસ અહેવાલમાં. பின்னாடி வந்து நிலச்சரிவு வரும், பூகம்பம் வரும். બીબીસીની ટીમ આ 4 મહિલા બાઇકર્સ સાથે જોડાઈ અને તમિલનાડુના અરિયાલુર વિસ્તારમાં ફરી. તેમણે સ્થાનિક ફેક્ટરીઓ તેમજ ખાણોની આસપાસ રહેતા લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. અરિયાલુર જિલ્લો ચૂના અને સિમેન્ટના ખનનનું હબ મનાય છે, જોકે તેની અહીંના પર્યાવરણ તેમજ અહીં વસતા લોકોના જીવન પર ખાસ્સી અસર પડી છે. થીરુ વેંગડામનું શેરડીનું ખેતર ચૂનાની ખાણની નજીક જ આવેલું છે. તેઓ એ અમુક ખેડૂતો પૈકીના એક છે જેમણે ખનન કંપની માટે તેમની જમીન આપવાનો ઇનકાર કર્યો હતો, પણ હવે અહીંયા ખેતી કામ કરવું સરળ
નથી રહ્યું. અમારું ઘર છે અને અહીંયા તેઓ ખનન કામ કરશે. માત્ર 30 મીટરનું અંતર છે. જમીન 130 ફૂટ નીચે સુધી છે, પણ તેઓ હજુ ખનન કરી શકે છે. જો આમ જ ચાલ્યું તો ભૂસ્ખલન અને ધરતીકંપણ આવી શકે. ભવિષ્યમાં અમે અહીં નહીં રહી શકીએ. અમારે ન છૂટકે જતા રહેવું પડશે. માત્ર ખેતીની જમીનો જ જોખમમાં નથી, ઘણાને આ ખાણોને લીધે ઘર ખોઈ બેસવાનો ભય પણ સતાવે છે. મારા ખેતરથી 10 ફૂટ દૂર ચૂનાની ખાણ છે. મારા પાકને તેની અસર પહોંચે છે. ભૂગર્ભ જળ ઊંડું ઉતરતું જાય છે. દુકાળ જેવી સ્થિતિ છે. પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ઉપરી સ્તર પર તો લગભગ પાણી જ નથી બચ્યું. નીચે જઈએ તેમ પાણીના પોષક તત્વો ઘટતા જાય છે. પાકો બરાબર ઉગતા નથી. તેમણે ખનન બંધ કરવું જોઈએ. તેઓ ઈચ્છે છે કે અમે જમીન વેચીને બીજે જતા રહીએ, પણ અમે તેવું કઈ રીતે કરી શકીએ? અરુલ મોઝીવર્મન અહીંની જમીન અને પાણી બચાવવા માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. சுண்ணாம்புக்கல் சுரங்கம் வெட்டினோம்னா ஒரு 100 ஏக்கர்ஸ் வெட்டுறாங்கன்னா 1000 ஏக்கர்ஸ் வெட்டுறாங்கன்னா ஒரு 330 ஏக்கர்ஸ் வந்து கிரீனரிஸ் வந்து ஃபார்ம். சர்க்கார்னா જણાવ્યા મુજબ દર 1000 ஏக்கர் જમીન પર થતા ખનન બદલ 330 ஏக்கர் જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. પણ તેઓ આ નિયમો પાળતા નથી. તેઓ ખનન કરવાની ઊંડાઈના નિયમો પણ પાળતા નથી. સિમેન્ટ ફેક્ટરીઓએ રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સુવિધા પૂરી પાડવાના વચનો આપ્યા હતા, પણ તેમણે તેવું કંઈ જ નથી કર્યું. કેટલાકે તેમની જમીન વેચી દીધી અને બીજા પણ તેમ કરી રહ્યા છે, કારણ કે ખનન થાય ત્યાં કંઈ ઉગાડવું લગભગ અશક્ય છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તમે પાણીના સ્ત્રોતોને સંપાદિત ન કરી શકો, પરંતુ તેમણે તેને સંપાદિત તો કર્યા, પણ ત્યાં ખનન પણ શરૂ કર્યું. જ્યારે મેં ફરિયાદ કરી તો કહે છે કે અમે સરકાર પાસેથી આ ભાડા પટ્ટી લીધા છે. આ આરોપો સામે અરિયાલુરના ખનન વિભાગે BBCને આ પ્રકારનો જવાબ આપ્યો હતો. ખાણો અને સિમેન્ટ કંપનીઓ નિયમો પાળવા બંધાયેલી છે અને જો તેઓ તેનો ભંગ કરશે તો કડક પગલાં લેવામાં આવશે. જમીનમાં ભૂગર્ભ જળ ઊંડે ઉતરી રહ્યું હોવાના આરોપો મામલે એક સિમેન્ટ ફેક્ટરીએ જણાવ્યું કે અમે એવા પગલાં ભર્યા જેથી તળાવમાં પાણી પર્યાપ્ત રહે અને ગામવાસીઓને તેનો ફાયદો મળતો રહે. અમે પાણીના સ્તર પર સતત નજર રાખી રહ્યા છીએ. ભલે આ દ્રશ્યો વિકાસનો સંકેત આપતા હોય, પરંતુ પુડુપાલાયમ ગામના લોકોને નથી લાગતું કે તેમનું ભવિષ્ય સુરક્ષિત છે. ત્યારે BBC ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ તમિલનાડુની ચૂંટણીના કવરેજ માટે ત્યાં પહોંચ્યા છે અને અત્યારે તેઓ ચેન્નઈથી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. તેજસ, ઓવર ટુ યુ. આજે બ્રિજલ, હું છેલ્લા 2 દિવસથી ચેન્નઈના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છું, જુદા જુદા ગુજરાતીઓને મળી રહ્યો છું. તેમને મળ્યો, મેં જાણવાનો પ્રયાસ કર્યો કે તેમની દ્રષ્ટિએ ચૂંટણીના મુદ્દાઓ શું છે, તેઓ કઈ કઈ સમસ્યાઓના નિરાકરણ ઈચ્છે છે. તો જાણીએ ચેન્નઈના ગુજરાતીઓ શું કહે છે. આ વખતે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જયલલિતા પણ નથી, કરુણાનિધિ પણ નથી. બંને જે પહેલાં જૂના હતા એ બંને છે નહીં અત્યારે. એટલે એ જ જોવાનું છે કે હવે શું છે, કેમ કે નહીં તો એટલું ડેવલપમેન્ટ નથી થતું અહીંયા. મૂતરડીની વ્યવસ્થા નથી, પબ્લિકને તથા સ્ત્રીઓને ક્યાંય પણ કોઈ એવી સુવિધા નથી કે જે આ જાહેર મૂતરડીમાં એ લોકો જઈ શકે. એક તો છે કરપ્શન અને બીજા જે છે એ બધું આ સોશિયલ પ્રોબ્લેમ્સ બહુ છે અને આજે ગુંડાગીર્દી છે એ બધું બહુ જ વધી ગયું છે અને પર્ટિક્યુલરલી આપણે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓની સેફટી બહુ જ ઓછી છે. અહીંયા DMK આવે કે AIDMK આવે, એ લોકોનું રાજ જ બહુ ખરાબ છે. આપણી ભવિષ્ય બહુ જ ચિંતાજનક છે અહીંયા રહેવા માટે. ગુજરાતીઓનું વલણ એવું કશું નથી કે ભાઈ કોઈક પાર્ટી સાથે જ બધું કરવું દરેક, પણ એમાં એક એવું છે કે અહીંથી અહીંયા જેટલા ગુજરાતીઓ જે બધા વસવાટ કરી રહ્યા છે એમને માટે દરેક પાર્ટીએ સારું કામ કરેલું છે. BJP પાર્ટી ને એ બધાનું અહીંયા વર્ચસ્વ ઓછું છે ને લોકલ પાર્ટીનું જ અહીંયા વધારે છે બધું, વધારે પડતું. જેમ DMK છે, અન્ના DMK છે, એવી રીતના. એટલે આપણા લોકોનું રસ પહેલેથી જ ઓછું, ઇન્ટરેસ્ટ પહેલેથી ઓછું છે. આપનું કોઈ કામ અહીંયા ગવર્મેન્ટ પાસે કરાવવું હોય અને એ લોકોને ખબર પડી જાય આપણે ગુજરાતી છીએ કે મારવાડી છીએ તો તરત જ એ લોકોનો અભિગમ બધો બદલાઈ જાય આપણા પ્રત્યે અને કરપ્શન, પૈસા બધું બહુ જ માંગે અને એ રીતે આપણને બહુ હેરાન કરે. ડ્રેનેજ વ્યવસ્થામાં જે જૂનું ચેન્નઈ
સિટી છે, પ્રોપર જે એકદમ જૂનામાં જૂનું સિટી છે એમાં ડ્રેનેજ વ્યવસ્થા એકદમ તદ્દન ખરાબ છે. તથા સ્વચ્છ ભારત અભિયાનની પણ તમે વાત કરો તો તમે સાવકારપેટ એરિયા જાઓ કે બ્રોડવે વિસ્તારમાં જાઓ, અમુક વિસ્તારમાં તમને ઢેર ઢેર ગંદકી જોવા એટલી મળશે ને કે એનો કોઈ ઉપચાર નથી. ભલે નેશનલ પાર્ટી રહી બીજેપી, પણ ડેફિનેટલી તમિલનાડુમાં એમનો ઇમ્પેક્ટ નથી જરા પણ. તો તેજસ આપણી સાથે જોડાયેલા છે. તમિલનાડુની વાત આગળ પણ ચાલુ રાખીશું, પણ સમય થયો છે વિરામનો. આગળ જોઈશું કે તમિલનાડુ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ અને ભાજપની સ્થિતિ પર ચર્ચા. કેરળ ચૂંટણીમાં ત્યાં વસતા ગુજરાતીઓ કેટલા મહત્વપૂર્ણ. રોકાઈ વિરામ માટે મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ અને બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય ચેન્નઈથી આપણી સાથે જોડાયેલા છે. તેજસ, તમે ત્યાં ચૂંટણીનું કવરેજ કરી રહ્યા છો તો જણાવો, આપણે થોડાક મુદ્દાઓ તો સાંભળ્યા ગુજરાતીઓના, પણ એ સિવાય ઓવરઓલ સ્ટેટના કયા મુદ્દાઓ છે જે ખાસ ફોકસમાં છે? આજે બ્રિજલ, હું અત્યારે ચેન્નઈના રાયપટ્ટા વિસ્તારથી લાઈવ કરી રહ્યો છું અને વાત જો કરીએ મુખ્ય મુદ્દાઓની તો એક એજ્યુકેશન જે છે એક મુખ્ય મુદ્દો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ચેન્નઈમાં પાણીની જે સમસ્યા છે એ મુખ્ય મુદ્દો છે. આ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે કોરોના વકરી રહ્યો છે પરંતુ એ એટલો મુખ્ય મુદ્દો ચર્ચામાં છે નહીં. અને ખાસ કરીને લોકો જે અલગ અલગ પાર્ટીઓ પોતાના મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરો આપેલો છે એના મુદ્દાઓ લોકો ધ્યાનથી જોઈ રહ્યા છે અને એના મુખ્ય મુદ્દાઓ માની રહ્યા છે. જેમ કે એઆઈડીએમકે કહ્યું છે કે તેઓ લોકો જો ચૂંટાશે તો પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપશે. આ ઉપરાંત 6 સિલિન્ડર તે લોકો ઘરમાં આપશે અને ઘરના લોકોને એક વોશિંગ મશીન, અમ્મા વોશિંગ મશીન જયલલિતાના તસવીર વાળું આપશે. એટલે એ એક મુદ્દો છે. ડીએમકે કહ્યું છે કે તે લોકો તમિલ ભાષા ઉપર જોર કરશે, એટલે કે જે મદ્રાસ હાઈકોર્ટમાં જે ભાષા છે એ તમિલ પ્રયોજાવી જોઈએ. આ ઉપરાંત ડીએમકે કહ્યું છે કે જયલલિતાની મોતનું જે રહસ્ય છે એનું સંશોધન પણ કરશે, એ પણ એક મુખ્ય મુદ્દો છે. તેજસ, બીજી એક વાત કરીએ તો ભાજપ આ વખતે કેરળમાં, માફ કરશો, તમિલનાડુ માટે બી ઓપ્ટિમિસ્ટિક છે, તો ત્યારે ભાજપની સ્થિતિ ત્યાં શું છે? ભાજપની સ્થિતિ અત્યારે થોડી અસ્પષ્ટ નથી. કેટલાક સમીક્ષકો એવું કહે છે કે ત્રીજી પાર્ટી તરીકે ભાજપ આવશે. જોવા જઈએ તો એઆઈડીએમકે સાથે ભાજપનું ગઠબંધન છે એમાં તેમને માત્ર 20 બેઠકો મળી છે. અને તમે જોયું હશે તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ખૂબ પ્રચાર કરી રહ્યા છે પરંતુ તમિલનાડુમાં એટલા જોવા મળી રહ્યા નથી. મતલબ કે ભાજપે પણ એ સ્વીકારી લીધું છે કે અહીંયા તેમનો ગજ જે છે એ ઓછો છે અને અહીંયા એમની ગઠબંધન પાર્ટી એઆઈડીએમકે છે એ જ વધારે ફોકસ કરી રહી છે. લોકોમાં પણ જે સ્થાનિક પક્ષો છે એઆઈડીએમકે ડીએમકે એની જ ચર્ચા વધારે છે, ભાજપની ચર્ચા વધારે નથી કે કોંગ્રેસની ચર્ચા પણ જોઈએ એટલી વધારે છે નહીં. જી જી તેજસ, આપનો ઘણો આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર માહિતી આપવા માટે. તમિલનાડુથી અમે ચૂંટણીનું કવરેજ કરતા રહીશું, તેજસ આપણને ત્યાંથી વધુ માહિતી મોકલતા રહેશે. આપણે પશ્ચિમ બંગાળનું બી કવરેજ જોયું, તમિલનાડુનું બી જોયું અને હવે જઈએ કેરળ. તો કેરળની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. 6 એપ્રિલે ચૂંટણી છે. આ પહેલા કેરળના રાજકારણમાં ગુજરાતીઓ ક્યાં છે અને ભાજપની અપેક્ષાઓ પૂરી થાય તેવી શક્યતાઓ કેટલી છે તે તપાસ્યું બીબીસી ગુજરાતીના પાર્થ પંડ્યાએ. આ ગરબાના દ્રશ્યો કેરળના કાલિકટમાં ગુજરાતી સ્ટ્રીટના છે. અહીં વસતા ગુજરાતી મહિલાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી મેદાનમાં પ્રચારમાં ઉતર્યા બાદ મસાલાનું ઉત્પાદન કરતા રાજ્ય કેરળની રાજનીતિ ગરમ, મસાલેદાર અને ખાટી મીઠી બની છે. મસાલા તો ગમે ત્યારે જોઈએ છે, ચૂંટણી હોય કે ન હોય, પણ હવે એમાં એક તડકો આવ્યો છે મોદીજીનો. કે મને નથી લાગતું ભાજપને અહીંયા કોઈ ચાન્સ હોય. 2025માં જરૂર કેરળમાં મોદીની ટ્રેન્ડ આવશે. આ ગુજરાતીઓ ગુજરાત છોડીને કેરળ આવી વસ્યા એની કહાણી સદીઓ જૂની છે. લોકવાયકા તો એવી છે કે વાસ્કો દ ગામા 1498માં કાલિકટ આવ્યા ત્યારે ગુજરાતી કાંજી માલણ તેમને રસ્તો બતાવવા સાથે આવ્યા હતા. ને લગભગ 4,500 ગુજરાતીઓ કોચીન કેરળમાં વસે છે. એટલે હમણાં છેલ્લા જે કોર્પોરેશનના ઇલેક્શન થયા, આપણો ગુજરાતી સ્ટેટ, ગુજરાતી આખો એરિયા છે, ત્યાં એલડીએફને ચૂંટીને લઈ આવ્યા. કોણ? ગુજરાતીઓ જ. અહીંની કેટલીક ગુજરાતી મીઠાઈ, ફરસાણની દુકાનો, મંદિરો અને ગુજરાતી માધ્યમની શાળાઓ આ રસ્તાને જાણે કે મિની ગુજરાત બનાવે છે. અહીં ગુજરાતી મતદારો એટલી સંખ્યામાં છે કે ભાજપે 2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતી મહિલાને ટિકિટ આપી હતી. અહીંયાના જે લોકો છે એ એકચ્યુઅલી ભાજપાને આગળ લઈ આવવા માને છે,
પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે એ વોટ પેટીમાં નથી પડતા. જો કે કામિની બહેન હારી ગયા હતા, પણ કેરળમાં ગુજરાતી ઉમેદવારો ડાબેરી મોરચા અને કોંગ્રેસના મોરચેથી જીત્યા હોય તેવા કિસ્સા પણ છે. અમને લોટરી પટમાંથી મળે છે, પણ એ જીતવાના ચાન્સીસ તમને છે તો તમે કદાચ એક્સેપ્ટ કરી લ્યો તો તમે જીતી પણ શકો છો. તો મેં એ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો, કારણ કે કેરળની સૌથી ફર્સ્ટ ગુજરાતી કાઉન્સિલર તરીકે હું ઊભી હતી. કાલિકટમાં આવેલી ગુજરાતી સ્ટ્રીટની એક અલગ જ રંગીન દુનિયા છે. અહીં ગુજરાતના ગામડાઓમાં જોવા મળે એવા જ ઘરો છે અને અહીં પણ ઓટલા ઉપર રાજનીતિની ભરપૂર ચર્ચા થાય છે. શું તમે એમ માનો છો કે તમે એલડીએફના બદલે ભાજપમાંથી લડ્યા હોત તો હાર્યા હોત? હા, 100% ચોક્કસ હાર્યા હોત. કેમ કે બીકોઝ અહીંયાના આઈડિયલ્સ જે છે એ ભાજપના આઈડિયલ્સ સાથે મેચ નથી થતા. તો ચૂંટણી વિધાનસભાની ચાલી રહી છે 5 રાજ્યોમાં, જ્યાં આગળ બધાની નજર છે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુદુચેરીમાં ચૂંટણી છે. પશ્ચિમ બંગાળમાં આપણે જોયું કે 2 તબક્કાનું મતદાન થઈ ગયું છે, 27 માર્ચથી મતદાન શરૂ થયું છે. કેરળ અને તમિલનાડુમાં 1 જ તબક્કામાં મતદાન યોજાવાનું છે, જે 6 એપ્રિલે યોજાશે. અને 5 રાજ્યોના પરિણામ જે છે એ એક સાથે 2 મેના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારે હવે સમય થયો છે બીબીસી રાઉન્ડઅપનો, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. તાઇવાનના ટ્રેન અકસ્માતમાં હાલ સુધી 48 લોકો માર્યા ગયાના અહેવાલ છે. અન્ય સેંકડો લોકોને કાટમાળમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલ મુજબ મેન્ટેનન્સ વ્હીકલ સાથે અથડાયા બાદ ટ્રેન ટનલમાંથી બહાર નીકળતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. 8 ડબ્બાની આ ટ્રેનનો અકસ્માત તાઇવાનના 1 દાયકાના રેલ અકસ્માતોમાંથી સૌથી ભયંકર માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના મ્યાનમાર ખાતેના રેસિડેન્ટ કોઓર્ડિનેટરે કહ્યું છે કે સૈન્ય સત્તાનો વિરોધ કરી રહેલા લોકો સામે બર્મીઝ સુરક્ષા દળો મોટી માત્રામાં અને યોજનાબદ્ધ રીતે ઘાતક બળનો પ્રયોગ કરી રહ્યા છે. એન્ડ્રુ ક્રિકવુડે ઉમેર્યું હતું કે માર્યા ગયેલા 500થી વધુ લોકોમાં 90%થી વધુ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિએ આ હિંસાને આકરી રીતે વખોડી કાઢી છે. રશિયાની કોર્ટમાં અમેરિકન ટેક કંપનીઓ સામે કેસની સુનાવણી ચાલુ થઈ છે. ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે ગેરકાયદેસર વિરોધમાં બાળકોને ભાગ લેવા પ્રેરતી પોસ્ટ ડિલીટ કરવામાં આ કંપનીઓ નિષ્ફળ રહી છે. વિરોધ પક્ષના નેતા એલેક્સી નવેલનીને જેલની સજાના વિરોધમાં શરૂ થયેલા પ્રદર્શનો સંબંધિત આ કેસ ચાલી રહ્યા છે. દરેક કંપનીએ કદાચ $120,000 દંડ ચૂકવવો પડી શકે છે. લંડનના આ ઝૂમાં પ્રાણીઓ માટે પણ ઈસ્ટરની અનોખી મિજબાની ગોઠવવામાં આવી છે. આ મરકટ અને વાંદરાઓ અહીંની જાણીતી એગ હન્ટ રમત રમી રહ્યા છે. કોરોનાને કારણે મુલાકાતીઓ માટે ઝૂ બંધ છે, ત્યારે વ્યવસ્થાપકોએ પ્રાણીઓના મનોરંજન માટે આ ગેમ યોજી હતી. પેપરના એગ્સની અંદર તેમની મનપસંદ વસ્તુઓ મૂકવામાં આવી છે, જે શોધવામાં આ મરકટોને પણ મજા પડી રહી છે. મમ્મીએ પણ એમના ભાઈની ખબર લઈ લીધી. જોઈએ કીર્તિશની કલમે આજનો કટાક્ષ. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું. સોમવારે ફરી મળીશું આ જ સમય. આવજો. Thank you.